હું તુર્કીમાં હતો હમણાં થોડા દિવસ પહેલા તમે કોની આ વિશે સાંભળ્યું હશે બહાર બગીચામાં ઘણા બધા તૂટેલા પથ્થરના ટુકડાઓ હતા વિશાળ ચહેરાઓ અપૂર્ણ ચહેરાઓ ઘણા પ્રકારની વસ્તુ જૂના મંદિરોને તોડીને પાયાના પથ્થર બનાવી દીધા હતા અમે એમ જ જઈ રહ્યા હતા અને બગીચામાં મને એક લગભગ સાડા ચાર ફૂટ કે એથી વધારે લગભગ ચાર ફૂટ નવ ઇંચનું લિંગ મળ્યું સંપૂર્ણ વિધિથી બનાવેલું લિંગ એક અંડાકાર પથ્થર વાહ અને જ્યારે અમે એનો ઇતિહાસ અને બધું તો ખબર પડી ચાર હજાર સાતસો વર્ષ જૂનું છે ચાર હજાર સાતસો વર્ષ પહેલા ત્યાં એક સંપૂર્ણ વિકસિત મંદિર હતું જેમાં લગભગ પાંચ ફીટ ઊંચું લિંગ હતું જેને પૂજવામાં આવતું હતું એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી હજુ સુધી જીવંત છે નાની તિરાડોને કારણે એ થોડુંક બગડી ચૂક્યું હતું હું મારી સાથેના ત્રણ ચાર લોકોને બતાવી રહ્યો હતો કે આ લિંગ ઉપરનું દરેક બિંદુ અલગ છે લિંગ ઉપર અલગ અલગ બિંદુઓને અલગ રીતે બનાવવામાં આવ્યા છે ઘણી સારી રીતે બનાવવામાં આવ્યું છે જેણે પણ એ બનાવ્યું હતું તેઓ જાણતા હતા કે તેઓ શું કરી રહ્યા છે એ કોઈ સરળ કામ નથી ઘણું સૂક્ષ્મ કામ હતું ચાર હજાર સાતસો વર્ષ પછી અત્યાર સુધી જીવન બગીચામાં ફેંકેલું જે પૂજિત પણ નથી છતાં પણ જીવંત છે થોડી ઘણી ધિરાડોને કારણે એમાં થોડી ખલેલ હતી પણ અખંડ હતું મેં લોકોને બતાવ્યું જેનો મેં આભાસ કર્યો હતો પણ તેઓ જોવા ઈચ્છતા હતા એટલા માટે અમે રુદ્રાક્ષ રાખીને બતાવ્યું કે કઈ રીતે અલગ અલગ જગ્યાઓ પર લિંગ અલગ રીતે વર્તન કરે છે તો ભૂતકાળમાં આવા ઘણા કાર્યો કરવામાં આવ્યા છે પણ જ્યારે ઘણું ખરું તમને ખબર જ છે જ્યારે મારી વાત જ સાચી એવું વલણ આવ્યું ત્યારે આ વસ્તુઓને ધરાશાયી કરી નાખવામાં આવ્યા ઘણી બધી રીતે નહીંતર સંપૂર્ણ યુરોપ આ પ્રકારના મંદિરોથી ભરેલું હતું આ પ્રકારના પ્રાણ પ્રતિષ્ઠિત સ્થાન હતા પૂર્વમાં આ મંદિરોને ક્યારેક પ્રાર્થના સ્થળના રૂપમાં નહોતા બનાવાતા ભારતમાં આજે પણ મંદિરમાં કોઈ પ્રાર્થના નથી કરાવતું તમારે ત્યાં પ્રાર્થના કે પૂજા નથી કરવાની હતી ત્યાં ફક્ત બેસીને પાછા આવી જવાનું હોય છે વિચાર એ હતો કે લોકો જઈને ત્યાં બેસે અને તેનો લાભ ઉઠાવે મંદિરોને આના માટે જ બનાવવામાં આવ્યા છે કોઈ પૂજારી કહે છે થોડા પરિવારોને આ સ્થાનની પવિત્રતા જાળવી રાખવા માટેની જવાબદારી આપી હતી કે જેનાથી એ ખાસ રીતે ચાલતું રહે તમારે બસ ત્યાં જઈને થોડી વાર બેસવાનું છે અને પાછું આવી જવાનું હોય છે દક્ષિણ ભારતમાં આ પ્રથા હજી જીવંત છે ઉત્તરમાં એ બગડી ગયું છે કારણ કે ઉત્તર ભારતે વિદેશી હુમલાઓ બેઠ્યા જેનાથી દક્ષિણ ભારત બચી ગયું રીતે આક્રમણ બચેલું તો તમારે બસ ત્યાં બેસવાનું જ છે કોઈ ત્યાં પ્રાર્થના નથી કરતું કોઈ તમને પ્રાર્થના નથી શીખતું કોઈ ના કહેતું કે તમે આ કરો કે તે તમે ફક્ત ત્યાં બેસો અને એને ગ્રહણ કરો કારણ કે આ બધી પ્રાણ પ્રતિષ્ઠિત જગ્યાઓ હતી ત્યાં ઘણા મંદિરો હતા પણ બધા ધરાશાયી કરીને ખાયા થોડા જે બચી ગયા છે એ સામાન્ય રીતે ભારત અને બીજા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં છે અને યુરોપ પ્રાણ પ્રતિષ્ઠિત સ્થાનોથી ભરેલું હતું